મિત્રો, વાહન ચાલક માટે એક મોટા ખુશખબર છે. હવે આરટીઓમાં ગયા વિના જ તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળી જશે. અને આ તારીખથી નિયમો બદલાઈ રહ્યા છે. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને ફટાફટ શેર પણ કરી દો. મિત્રો, જેવું તમારી સામે આરટીઓનું નામ આવે છે એટલે તરત જ તમારી સમક્ષ લાંબી લાઇનો આવી જાય છે. ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓના જે ધક્કા ખાય છે એવા નાગરિકો માટે રાહતના સમાચાર છે. આરટીઓની મુલાકાતે જવું નહીં પડે. માર્ગ અને પરિવહન મંત્રાલય એણે કેટલાક ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર અધિકૃત કરેલા છે. એટલે કે મિત્રો, જે માન્યતા પ્રાપ્ત સેન્ટર છે એમાં તમે ટ્રેનિંગ લો છો તો તમારે ટેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. આરટીઓમાં તમારો ટેસ્ટ નહીં લેવાય. તમને ડાયરેક્ટ ડ્રાઇવિંગ લાયસન્સ મળી જશે અને એના માટે કેટલાક નિયમો બનાવેલા છે. જે માન્યતા પ્રાપ્ત સેન્ટર હશે એમાં ઉમેદવારને હાઈ ક્વોલિટી ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે. આ ટેસ્ટ ક્લિયર કર્યા પછી જે ઉમેદવાર છે એમને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતી વખતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. આપણે બીજા શબ્દોમાં કહીએ તો આરટીઓમાં પગ નહીં મૂકવો પડે. માર્ગ અને પરિવહન મંત્રાલયનું કહેવું છે કે આ ટ્રેનિંગ સેન્ટરમાં સિમ્યુલેટર્સ અને ડેડિકેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હશે. નવા નિયમ 1 જુલાઈથી અમલી બનવાના છે. મંત્રાલયનું એવું પણ કહેવું છે કે આ સેન્ટરને ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સ્પેશિયલાઇઝ્ડ ટ્રેનિંગ પૂરી પાડવાની છૂટ હશે. ઇન્ડિયન રોડવેઝ સેક્ટરમાં જે કાબેલ ડ્રાઈવરો છે એમનો અભાવ એક મોટો મુદ્દો છે અને રોડ રેગ્યુલેશનની જે જાણકારી ન હોવાને લીધે મોટી સંખ્યામાં અકસ્માતો થાય છે. જે આ ટ્રેનિંગ હશે એ ટ્રેનિંગ સેન્ટરમાં લાઇટ મોટર વ્હીકલ્સ એટલે કે જે ગાડી છે વગેરેનો ડ્રાઇવિંગ કોર્સ સપ્તાહમાં ઓછામાં ઓછા 29 કલાકનો હશે. અને આ કોર્સ થિયરી અને પ્રેક્ટિકલ એ બંને સ્વરૂપમાં હશે. જ્યારે મીડિયમ અને હેવી મોટર વ્હીકલ એટલે કે ટ્રક છે, કન્ટેનર છે વગેરે જે મોટા સાધનો છે એનો સમયગાળો 6 અઠવાડિયામાં 38 કલાકનો હશે. અને આ અભ્યાસક્રમ પણ થિયરી અને પ્રેક્ટિકલ સ્વરૂપનો હશે.